નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચની અંદર પૂરક વાંચન પાઠ નંબર બે કેટલાક પ્રસંગોનો આપણે અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે આ પાઠનો પરિચય મેળવી લઈએ આપણી આસપાસ આપણને જોવા અનુભવવા મળતા કેટલાક પ્રસંગો અહીં આપ્યા છે જીવન મૂલ્યોથી આપણું જીવન સાર્થકતાનો અનુભવ કરે છે એના આ ઉદાહરણો છે જીવન મૂલ્યો એટલે જીવન જીવવાની પદ્ધતિથી જ આપણું જીવન સાર્થક એટલે કે યોગ્ય બને છે એનો અહીં અનુભવ આપણને આપવામાં આવેલો છે હવે આપણે પ્રથમ પ્રસંગ જોઈએ એક સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કા ધક્કી કરતા વર્ગમાં દોડી ગયા સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો ટેબલ પર મૂકેલો સાઈનો ખડિયો પડી ગયો અને ફૂટી ગયો સામાન્ય વાત છે કે સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો બપોરની રિસેસમાં પૂરી થઈ એટલે બધા છોકરા ધક્કામુકી મુક્કી કરતાં વર્ગમાં દોડી ગયા સુમંતને ધક્કો લાગે છે એટલે ટેબલ ઉપર એક સાઈનો ખડિયો હતો એ પડી જાય છે અને ફૂટી જાય છે શિક્ષક બહુ કડક હતા એમણે ફૂટેલો ખડ્યો અને જમીન પર ઢોળાયેલી સહાય જોયા તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા આ ફૂટેલો ખડ્યો અને ઢોળાયેલી સહાય જોઈને શિક્ષકને એવું લાગે છે કે આ જે તોફાની વર્ગમાં જે તોફાની વિદ્યાર્થી છે રામુ એને જ આ કામ કરેલું હશે આ કોનું કામ છે વર્ગ આખો શાંત ન કોઈ બોલે કે ચાલે સુમંત ધીમેથી ઊભો થયો અને બોલ્યો સાહેબ મારાથી એ ખડિયો ફૂટી ગયો ગયો છે હું ગુનેગાર છું શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા શિક્ષક એ આ સુમંત તરફ જોઈ રહે છે કારણ કે તે સાચું બોલે છે અને નીડર એટલે કે એ ડર વગર એ પોતાની કબૂલાત કરી લે છે એટલે એ એના તરફ જોઈ રહે છે એટલે મિત્રો આપણે પણ ક્યારેય તે આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો આપણે ડરવાનું ન હોય એની કોઈ બીક ન રાખવાની હોય પરંતુ આપણે એની સાચી સાચી હકીકત આપણે જણાવી દઈએ તો આપણને સજા કે એનો દંડ મળતો નથી બીજો કિસ્સો છે પંકજ બજારમાં શાક લેવા ગયો દૂધી વીસ રૂપિયે કિલોગ્રામ હતી પંકજ છે બજારમાં શાક લેવા જાય છે દૂધી વીસ રૂપિયો કિલોગ્રામ હતી તેણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને વીસ રૂપિયા આપ્યા તેણે કેટલી દૂધી લીધી તો અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને વીસ રૂપિયા આપ્યા શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા તે લઈ પંકજ ચાલવા તે લઈ પંકજે ચાલવા માંડ્યું તે લઈ લીધા અને પંકજે ચાલવા માંડ્યું રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો પંદર રૂપિયા થયા શાકવાળાએ ભૂલથી પાંચ રૂપિયા વધારે આપ્યા હતા પંકજે પંકજ તરત જ પાછો ફર્યો તેણે શાકવાળાને કહ્યું ભાઈ તમે મને પાંચ રૂપિયા વધારે આપ્યા છે આ લો આ પાંચ રૂપિયા શાકવાળો પંકજ તરફ જોઈ રહ્યો પંકજ કેવો પ્રામાણિક છે અહીં પ્રામાણિકતાની વાત કરી છે કે પંકજ શાક લેવા જાય છે દૂધી વીસ રૂપિયા કિલોગ્રામ હોય છે એણે અડધો કિલો એટલે પાંચસો ગ્રામ દૂધી લીધી એટલે શાકવાળા પંકજ એ શાકવાળાને વીસ રૂપિયા આપ્યા હવે શાકવાળાએ હકીકતમાં પંકજને દસ રૂપિયા પાછા આપવા જોઈએ એને બદલે એણે ભૂલથી રૂપિયા રૂપિયા એટલે કે આપી દે છે એટલે પંકજ છે એ તો ચાલવા લાગે છે પરંતુ તેને રસ્તા વચ્ચે થોડે દૂર રસ્તા વચ્ચે ઊભા રહી પૈસા ગણ્યા તો પંદર રૂપિયા થયા એટલે પંકજને લાગ્યું કે શાકવાળાએ ભૂલથી મને પાંચ રૂપિયા વધારે આપી દીધા છે એટલા માટે તેણે તરત જ પાછું ફરી અને શાકવાળાને જે પાંચ રૂપિયા વધારે આવી ગયા હતા તેની પાસે તે એને પાંચ રૂપિયા પરત આપી દે છે આ અહીંયા આપણને પંકજની પ્રામાણિકતા જોવા મળે છે હવે આપણે ત્રીજો કિસ્સો જોઈએ દીપા સવારમાં વહેલી ઉઠે બાને કચરો કાઢવામાં તથા વાસણ ધોવામાં મદદ કરે દીપા છે વહેલી સવારે ઉઠે છે બાને કચરો કાઢવામાં અને વાસણ ધોવામાં મદદ કરે દાદી માને દેવ સેવા માટે ફૂલ લાવી આપે દાદી મા છે એ દેવ સેવા એટલે કે ભગવાનની સેવા પૂજા માટે ફૂલ લાવી આપે નાહી ધોઈ પોતાના પાઠ વાંચે નાહી ધોઈને પછી પોતાનું પાઠ વાંચે એટલે કે લેશન કરે પોતાનું હોમવર્ક કરે નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન ન કરવા દે દીપા કેવી કામગ્રી દીપા કેવી કામગ્રી એટલે કેવી કામવાળી અને બીજાને કામમાં મદદ કરવાવાળી છે એનો અહીં આપણને સરસ મજાનો આ પ્રસંગ આપવામાં આવેલો છે આપણે હવે ચોથો કિસ્સો જોઈશું મિત્રો અશ્વિન બજારને રસ્તે જતો હતો રસ્તા પર ઘોડા ગાડી તથા મોટરની ધમાલ હતી ઘોડાગાડી હતી ને એક બાજુ મોટર ને વાહનોની બધી ધમાલ હતી એટલે એની આવન જાવન હતી એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માગતો હતો એક અંધ માણસ એટલે કે આંધળો માણસ છે એ રસ્તાની બીજી બાજુ જવા માગતો હતો પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શક્યો ન હતો પરંતુ એ ઘોડાગાડી અને મોટરની આ જે ધમાલ હતી જે આવાજ આવી હતી જે રસ્તા ઉપર એની દોડા દોડી હતી તેથી તે બીજી બાજુ જઈ શકતો ન હતો અશ્વિન તેની પાસે ગયો તેની પાસે એટલે કોની પાસે પહેલાં અંધ માણસ પાસે ગયો તેણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુ મૂકી આવ્યો અશ્વિન કેવો દયાળુ અશ્વિન કેવો દયાળુ એટલે કેવો એને દયા આવી પેલા માણસ ઉપર એ પ્રસંગ આપણને અહીં શીખવા મળે છે હવે આપણે આગળનો પ્રસંગ જોઈએ ખુશાલીની બહેનપણી પૂજાની વરસગાંઠ હતી એટલે ખુશાલીની જે બહેનપણી હતી ફ્રેન્ડ હતી પૂજાની વરસગાંઠ એટલે એનો જન્મદિવસ હતો પાંચ સાત બહેનપણીઓ ભેગી થઈ ગઈ હતી પાંચ સાત બહેનપણીઓ ભેગી થઈ ગઈ પૂજાની બાઈએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપરમેન્ટ આપી પૂજાની જે બાઈ એટલે કે મમ્મીએ બધી છોકરીઓને પાંચ પાંચ પીપરમેન્ટ આપે છે બીજી છોકરીઓ પીપરમેન્ટ ખાઈ ગઈ બીજી છોકરીઓ છે એ બધી પીપરમેન્ટ પાંચે પાંચ ખાઈ ગઈ પણ ખુશાલીએ ગજવામાં મૂકી પરંતુ ખુશાલીએ ખાધી નહીં પરંતુ ગજવામાં એટલે કે ખિસ્સામાં મૂકી દીધી ઘેર જઈ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા ઘરે જઈને પોતાના બે નાના ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક એક પેપરમેન્ટ આપી અને ખાધી ખુશાલી કેવી વહાલ સોય ખુશાલી કેવી બધાને વહાલી લાગી છે કારણ કે એને પોતાના માટે તો પેપરમેન્ટ ખાધી જ નહીં પરંતુ એને બીજાને આપવા માટે પીપરમેન્ટ સાચવીને રાખી અને પોતે ખાઈને જે આનંદ મેળવે છે એવો આનંદ એ પોતાના બે ભાઈ અને કાકાના દીકરા દીકરીને આપીને પણ આનંદ મેળવવા માગતી હતી એટલે આવી આપણને અહીં સરસ મજાની આ ખુશાલીની વાલસો એટલે કે બીજાને વ્હાલ કરવાની બીજાને પ્રેમ કરવાની વાત આપણને અહીં શીખવા મળે છે મિત્રો આ પાઠ આપણે અહીં અધૂરો રાખશું આગળના ચેપ્ટરની અંદર આપણે આગળ છ અને સાત એ વિભાગ જોવાનો રહેશે